હેલો ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી. આજે આપણો ગણિતનો પીરિયડ છે ને, તો આપણે ગણિતની અંદર આગળ આપણો જે પાઠ એક છે ને એને આગળ ભણીશું ને. ઓકે, તો બધા રેડી છે ને? હા, યસ. તો શું કરવાનું છે? સૌથી પહેલાં મોબાઈલ દૂર રાખવાનું છે, થોડો નીચો રાખીને જોવાનું છે, એકદમ સીધા બેસીને જોવાનું છે, વિડીયોને ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે, બરાબર. અને વિડીયો પત્યા પછી કમેન્ટ બોક્સમાં જઈને તમારે તમારું નામ ટાઈપ કરવાનું છે, જેથી તમારી હાજરી પૂરાઈ જાય, અને લાઈક કરવાનું છે. ઓકે, આ ભૂલવાનું નથી બધાએ, બરાબર ને? તો આપણે આગળ ચાલુ કરીશું, ચલો, હે ને? ઓકે, કેમ છો બધા બાળકો? મજામાં ને? બધા સરસ મજાના સીધા બેસી ગયા, એકદમ સ્ટ્રેટ, મોબાઈલ દૂર મૂકી દીધો. ઓકે, ચલો હવે આપણે છે ને ગણિતની અંદર ગઈ વખતે શું શીખ્યા હતા? તમે વિડીયો જોયો હતો ને મારો? હા, કઈ કઈ બાજુથી કેવું, કોઈ બી વસ્તુ અલગ અલગ બાજુથી કેવી દેખાય, હે ને? તો હવે આપણે એ પાઠને આપણે થોડું આગળ ભણીશું. ભણવો છે ને? હા, આજે બહુ સરસ મજાનો રંગોળીની એક્ટિવિટી છે. ટપકા ટપકા હોય એને જોડીને આપણે જુદી જુદી ડિઝાઇન, જુદી જુદી ભાત બનાવી શકીએ. પછી ભાત એટલે ડિઝાઇન, ભાત એટલે ખાવાના ભાત જ ના થાય, બરાબર ને? ભાત એટલે ડિઝાઇન, આકૃતિ, આકાર, હે ને? ઓકે, તો જુદા જુદી 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 આપણે આકૃતિઓ બનાવી શકીએ, એ હું તમને આજે સમજાવું. તમારી પુસ્તકમાં બી છે એની પ્રવૃત્તિ, એ પણ તમારે કરવાની છે, હું તમને કરીને પણ બતાવું છું, બરાબર. અને તમારી વર્કશીટ હશે એમાં પણ તમારે કરવાની છે. ઓકે, અને આખો વિડીયો જોવાનો છે, હા, ધ્યાનથી, ને પછી બધાએ પ્રવૃત્તિ બી કરવાની છે. તો રેડી ને બધા? ચલો હું શરૂ કરું ને, હું મારા સ્ક્રીનને થોડો નાનો કરી લઉં ને, જેથી તમને તમારું પુસ્તક દેખાય. જો આપણે આ ક્યાંથી જોવું એ જોયું હતું, બરાબર ને? આખું જોયું હતું ને આપણે, કઈ વસ્તુ ક્યાંથી કેવી દેખાય, હે ને? એની પ્રવૃત્તિ બી કરી, એનો વિડીયો બી જોયો, બરાબર છે? આટલે સુધી આપણે આપણું પુસ્તક બે આટલા સુધી આપણે કરેલું છે, બરાબર. હવે એના પછીનું પેજ જુઓ, સરસ મજાની રંગોળી છે. હા, જો છોકરી કેવી રંગોળી કરેલી છે ને? તમે ક્યારે રંગોળી બનાવી છે એવું તમને પૂછે છે. મારી મિત્ર મીનાક્ષી જમીન પર સુંદર ભાત બનાવી છે. હું મીનાક્ષી છું, હું તમિલનાડુની વતની છું. અમે દરરોજ સવારે રંગોળી તમિલનાડુમાં છે ને બધા છે ને સફેદ કલરના પાવડરથી રંગોળી કરે. એમાં એવું કહેવાય છે કે કેટલાક તો ચોખાનો લોટ હોય ને એનાથી કરે, કે ત્યાં ચોખા બહુ બને ને. અને એને શું કહેવાય છે? કોલમ કહેવાય છે. ફૂલોની રંગોળીને કોલમ કહેવાય, અને ચોખાની રંગોળીને બી કોલમ કહેવાય. જુઓ આ સરસ મજાના ટપકા ટપકા છે ને, હે ને? એને જોડીને રંગોળી બનાવી છે, દેખાય છે તમને, છે ને? સરસ મજાના. હવે છે ને અહીંયા શું કહી દીધું છે, જુઓ, આપેલા ટપકાનો ઉપયોગ તમે કરી શકો. બે નમૂના અહીં દોરેલા છે, બાકીના તમારે અહીંયા દોરવાના છે, બરાબર છે? તો કેવી રીતે દોરશો તમે? જો હું થોડોક ટ્રાય કરું, હા, આની અંદર જો મારે ચોરસ બનાવવું છે તો આ ટપકાને આમ જોડું, આ ટપકાને આમ જોડું, ને આમ ચોરસ બને ને, હે ને? આવી રીતે તમારે અહીંયા આગળ તમારે જે ડિઝાઇન ગમે ને એ તમારે અહીંયા કરવાની છે, એની બાજુમાં જગ્યા છે ને ત્યાં, બરાબર છે? પછી હવે બીજું પેજ છે, એમાં પણ શું છે જુઓ, કેવું બનાવ્યું છે. એક લીટી કરીને ત્રિકોણ ત્રિકોણ બનાવ્યા છે, બનાવ્યા છે ને? જેમ કે અહીંયા આપણે બનાવવું હોય તો આપણે આ રીતે બનાવી શકીએ ને, આ ટપકાને આમ જોડીએ, આ ટપકાને આમ જોડીએ, તો થઈ ગયું ને? તો આવી તમે જે ઈચ્છો ડિઝાઇન બનાવી શકો, બરાબર. જો અહીંયા નીચે જગ્યા આપેલી છે ત્યાં તમારે બનાવવાની છે, જેમ કે આ ટપકાથી આમ ગોળ કરીને, આ ટપકાથી આમ ગોળ, પછી આમ ગોળ. હવે તમે તમારી જાતે બી બનાવી શકો, બનાવી શકો ને, હે ને? બને ને? હા, પછી બીજું શું બની શકે? જુઓ, હવે છે ને હું તમને તમારા પુસ્તકમાં બતાવું. આ પાન છે ને, જો આવી ડિઝાઇન અહીંયા બનાવી છે તો કેવી રીતે બનાવશો? જો અહીંયાથી શરૂ કર્યું છે ને તો આપણે અહીંથી શરૂ કરીશું, ઉપરનું, પછી નીચે આવવાનું, નીચેના ટપકાને ગોળ કરીને ઉપર જવાનું, ઉપરથી ગોળ કરીને એના ત્રાસમાં જે ટપકું આવે ત્યાં જવાનું, હે ને? આવી રીતે કરવાનું, બરાબર. હવે અહીંયા કરવું છે તો કેવી રીતે કરીશું? આવી રીતે, બરાબર. એટલે ગોળ કરતા જવાનું, અને નીચે ઉપર નીચે ઉપર કરવાનું, પેન્સિલ ઉઠાવ્યા વગર, થઈ ગયું ને? હવે અહીંયા બધે તમારે કલર પૂરી દેવાનો. હવે આપણે આવી ડિઝાઇન બનાવી છે, તો જુઓ કેટલા ટપકામાં બની છે. 1 2 3 4 5, આમ 5 ટપકા, 1 2 3 4 5. તો આપણે પણ એવું કરવું, આમ લેવાના 5, આમ લેવાના 5, 1 2 3 4 5, અહીંયા સુધી 1 2 3 4 5, બરાબર ને? અહીંયા સુધી. હવે શું કરશું? પહેલાં ચોરસ દોરીશું, બરાબર ને? આટલા સુધી લેવાનું છે ને. જો અહીંયાથી ગણવાના કાં તો આ બે જોડ્યા, પછી એક ટપકું છે છોડી દીધું, પછી બે જોડ્યા, એનું ચોરસ બનાવી દીધું, બરાબર ને? આવું કરી શકાય ને, આને જોઈ જોઈને કરવાનું,
જો અહીંયા છે ને, આ બેને જોડી દીધું. હવે શું કરવાનું, આ ચોરસ વચ્ચેનું બનાવી દીધું, બરાબર ને? વચ્ચેનું ચોરસ બનાવ્યું આપણે. હવે એમાં ત્રિકોણ બનાવ્યું આપણે. પછી શું કરવાનું, આ ત્રિકોણ બનાવવાનું, પછી આ ટપકાઓને જોડવાના, ટપકાઓ જ જોડવાના છે, હે ને? કેવું સરસ મજાનું બની ગયું, છું બની ગયું ને? હા, આ જો આ એક ચોરસ, એની અંદર આ બીજું ચોરસ, એની ઉપર આ ત્રીજું ચોરસ, હે ને? પછી ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, કેટલા બધા ચોરસ થઈ ગયા અહીંયા આગળ, બરાબર ને? એક વચ્ચેનું આર્યું એ ચોરસ, એક, પછી આ બીજું ચોરસ, પછી આ ત્રીજું ચોરસ, પાંચ, છ, સાત, ને આઠ ચોરસ કર્યા આપણે, બરાબર ને? સરસ મજાનું છે ને. હજુ બી તમારે અંદર ડિઝાઇન કરવી હોય ને તો તમે આમ કરીને અલગ અલગ કરો, હજુ પણ તમે અલગ કરી શકો, કરી શકો ને, જુદી જુદી ડિઝાઇન બનાવી શકો ને તમારી જાતે બી. હા, તમે સરસ સરસ તમારી રીતે બનાવજો, બરાબર? જો અમે અંદર થોડું ઉમેરી અને નવી ડિઝાઇન બનાવી, હવે તમે પણ થોડુંક ઉમેરીને કંઈક નવી ડિઝાઇન બનાવી શકો, બનાવી શકો ને? તો આવું તમારે કરવાનું છે, બરાબર ને? ઓકે, હવે હું તમને પાછળના પેજ પર બતાવું, જો આમાં શું છે. જો બિંદુઓની ગોઠવણી, આકારો જેવા બીજા આકારો દોરો. આપણે આના જેવા જ એનાએ નથી દોરવાના, એના જેવા બીજા દોરવાના છે. હવે તમારે પહાડ બનાવવા હોય તો તમને ખબર પડી ગઈ કે અહીંયા કેવી રીતે બનશે, બરાબર? હવે હું તમને વળાંક વળાંક કરીને બતાવું, બતાવો ને? જો આપણે ગોળ લઈએ, ધારો કે ટપકાને જોડી જોડીને આપણે ગોળ લઈએ, ડિઝાઇન ટેકરીઓ જેવી. પહેલાં મોટા મોટા ઊંચા પહાડ હતા, આપણે ટેકરીઓ લીધી, હવે આને આપણે જોડી શકીએ, જોડી શકીએ ને આવી રીતે, થઈ ગઈ ને નવી ડિઝાઇન, બરાબર? હવે બીજી કોઈ ડિઝાઇન બનાવીએ. ચલો, હવે નાના નાના કરવા છે તો પણ થઈ શકે, થઈ શકે ને આવી રીતે. આ બધા આમ જોડી દઈએ, પછી અહીંયાથી પણ આમ ગોળ લઈ લઈએ, આપણે લઈ શકાય ને આવું બધું, ઘણું બધું થઈ શકે. હવે આપણે આની અંદર ક્રોસ કરી શકીએ, કરી શકીએ ને? હા, ઘણું બધું થઈ શકે. થઈ ગઈ ને નવી ડિઝાઇન, તો તમારે પણ આવી નવી ડિઝાઇન બધી દોરવાની છે જાત જાતની, બરાબર ને? દોરશો ને બધા છોકરાઓ? હા, હવે અહીંયા શું કરીશું આપણે, ચલો આપણે એક ફૂલ બનાવીએ, બનાવીએ. ચલો, હા, બની ગયું ને ફૂલ. હજુ એમાં મારે મોટી પાંદડીઓ બીજી બનાવી છે, તો પણ બનાવી શકાય ને? પડી સમજ, થઈ જાય ને આવી રીતે. તો હવે તમારે આવી રીતે ડિઝાઇન બનાવવાની છે, બરાબર? હવે આ પેજ પર જો પહેલાં આ સમજાય તો, આમાં શું કહે છે, ચોરસ લંબચોરસ બનાવવા માટે આ આકૃતિને પૂર્ણ કરો, પૂરી કરવાની છે આપણે, ચોરસને લંબચોરસ બનાવવાનું છે. તો જુઓ, અહીંયાથી આ શું બની ગયું, લંબચોરસ, એની બે બાજુ દોરી હતી આપણે, બીજી બે દોરવાની હતી, પછી આ ત્રિકોણ બની ગયું, હે ને? આની પણ બે બાજુ દોરેલી છે આપણે, એની એક બાજુ દોરવાની છે, તો શું બની ગયું, ચોરસ. આને પણ આપણે શું બનાવવાનું છે, ચોરસ. આ શું બનશે, આ છે એટલી એટલી આ બાજુ દોરી, અહીંયા જોઈન કર્યું તો લંબચોરસ. આ જો બે બાજુ આપી છે ને, તો આ બી ચોરસ. પડી સમજ, થઈ ગયા ને બધા? ઓકે, હવે અહીંયા શું કહે છે, તમારી પોતાની ડિઝાઇન અને આકારો દોરવા માટે નીચે આપેલ બિંદુઓની ગોઠવણી કરો. અહીંયા આપણે આપણી જાતે ડિઝાઇન બનાવવાની છે. તો આપણે સરસ મજાનું વચ્ચે એક ચોરસ લીધું, બરાબર? આપણને જે ઈચ્છા હોય ને કરી શકીએ આપણે. જુઓ, આ મેં ત્રણ ચોરસ આ બાજુ કર્યા, બરાબર? હવે એક, બે, ત્રણ ચોરસ આ બાજુ કર્યા, ત્રણ આ બાજુ, ત્રણ આ બાજુ. હવે હું આ બાજુ આગળ વધીશ, એક, બે, ત્રણ. હવે એવા હું અહીંયા આ બાજુ બી કરી શકું ને? જુઓ, થાય છે ને અલગ અલગ ડિઝાઇન, મસ્ત મસ્ત ડિઝાઇન, તમને જેવી ઈચ્છા હોય એવી તમે કરી શકો. હવે તમે આમાં કલર બી પૂરી શકો, તમને જે ગમે પૂરી શકો ને.
જો થઈ ગઈ ને અલગ અલગ ડિઝાઇન, હવે તમને ગમે ને એવી તમારે અહીંયા કરવાની છે બરાબર. હવે ધારો કે હું અહીંયા આગળથી ગોળ ડિઝાઇન લઉં આજુબાજુ, એના લઈ શકાય ને એવી રંગોળી પૂરવી હોય તો આ ટપકા ટપકા કરીને આપણે કરી શકીએ ને, ટપકાવાળી ડિઝાઇન કરીને પછી જેવી રંગોળી કરવી હોય એવી આપણે કરી શકીએ. તમારે જે ડિઝાઇન બનાવી હોય એ તમે બનાવી શકો. કેવી સરસ મજાની ડિઝાઇન થઈ ગઈ, થઈ ગઈ ને. તો હવે તમારે હવે આમાં આવી ડિઝાઇન કરવાની ને એમાં રંગ પૂરવાના બરાબર. હવે હા, અહીંયા શું કહે છે જુઓ, અહીંયા તમને એવું કીધું છે કે પતંગ દોરો. તો પતંગ કેવી રીતે કરશું જુઓ, પહેલાં તો આપણે એના માટે ચોરસ દોરવું પડે ને, ઊભું ચોરસ શક્કરપારા જેવું દેખાય આપણને એવું. તો આપણે આ ચોરસ દોર્યું બરાબર. હવે એમાં મેં પાછું આમ કરીને એક ત્રિકોણ દોર્યું અને એની વચ્ચેનો ભાગ ભૂસી નાખ્યો, તો થઈ ગયો ને પતંગ, થઈ ગયો ને. હા થઈ ગયો ને, યસ. હવે બીજું શું દોરવાનું, પતંગ બનાવી હવે હોડી બનાવવાની છે. તો જુઓ આપણે થોડી મોટી બનાવીએ બરાબર. હવે હા થઈ ગઈ હોડી બરાબર છે, હોડી બનાવી. હવે પાંદડું બનાવવાનું છે. તો જુઓ અહીંયાથી આમ કરી આમ કરી આમ, પછી મેં અહીંયા ગોળ કર્યું, અહીંયાથી આ પાંદડાઓને જોડ્યા. જો અહીંયા અહીંયા એક અહીંયાથી એક છોડ્યું છે, અહીંયાથી એક છોડ્યું, પછી એમ કહીને ગોળ બની ગયું પાંદડું. પછી જો અહીંયા પણ આમ કરી શકું ને. હા પછી હવે શું બનાવવાનું છે, તારો. તો તારો બનાવીએ. ચલો આપણે પહેલાં એક ત્રિકોણ બનાવવું પડશે એના માટે. આપણે જો એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, અને અહીંયા કેટલા આવ્યા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. તો આપણે સામે પણ છે ને અહીંયા નવ આવશે. એક બે ત્રણ, એક બે ત્રણ ચાર, ના આ લાઈન, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. પછી અહીંયા આગળે આમ કરીને આમ આમ કરીને આમ બની ગયો ને તારું બરાબર ને. અહીંયા નવ લીધા, અહીંયા નવ લીધા. પછી આ તો ચોરસ આપણે એવું હોય ને, તો પહેલાં ચોરસ બનાવી દેવાનું, પછી એના ખૂણા બનાવી દેવાના, એવું બી કરી શકાય. અને એક ત્રિકોણ ઊભું ને એક ત્રિકોણ ઊંધું, સીધું ને ઊંધું ત્રિકોણ કરીએ ને તો બી તારો બની જાય. પાંદરું બનાવ્યું, હવે ફૂલ બનાવવાનું છે. ફૂલ તો મેં તમને બતાવ્યું ને કરીને, હવે તમારે જાતે કરવાનું. હવે જો આપણે માટલું બનાવવું છે તો આપણે ગોળ આકાર બનાવવો પડે ને. તો મેં અહીંયાથી આમ, અહીંયાથી આમ, પછી અહીંયાથી પાછી નીચે ગઈ, પછી અહીંયાથી સીધું લીધું, હવે અહીંયાથી લઉં છું. હા થઈ ગયું ને માટલું, હે ને. જુઓ થઈ ગયું માટલું, કેવું બની ગયું ને સરસ મજાનું. હા તો હવે તમારે છે ને આવી રીતે અલગ અલગ કેવું કર્યું, મેં આમ કરીને આમ ગોળ લીધું, પછી આ બાજુથી એવું ને એવું ગોળ આ બાજુથી લીધું. તમે વચ્ચે આમ લીટી દોરી, આશરે લીટી દોરીને પછી ગણીને બી કરી શકો, એક બે ત્રણ ચાર, તો આ બાજુ બી એક બે ત્રણ ને ચાર, એ રીતે તમે ગણીને પણ કરી શકો બરાબર ને, હે ને. ઓકે તો હવે તમને સમજણ પડી ને કે આ રીતે આપણે કરવાનું. અહીંયા જો એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર છે ને, સરખા સરખા મીંડા આજુબાજુ આવશે, હે ને. તો આવી રીતે તમે છે ને ઘણી બધી ડિઝાઇન બનાવી શકો. એટલે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. આવી જ તમને વર્કશીટ પણ છે, વર્કશીટમાં પણ તમારે બધું દોરવાનું છે. તો પુસ્તકમાં તમારે પાન નંબર 6 સુધી પૂરું કરવાનું છે. હવે આવતા પીરિયડમાં હું તમને બીજું કરાવીશ બરાબર છે. તમારા પાઠ એકની અંદર તમારા પાન નંબર 6 સુધી તમારું પતી ગયું અને તમારી વર્કશીટમાં પણ તમને આવશે. હવે આની સાથે સાથે તમારે શું કરવાનું છે જુઓ, અહીંયા હું લખું છું ગૃહ કાર્ય. તો 1 થી 20 શબ્દોમાં લખવાના છે. શું લખવાનું છે, 1 થી 20 શબ્દોમાં લખવાના છે નોટબુકમાં બરાબર. ક્યાં લખવાના છે, નોટબુકમાં. ઓકે યાદ રહેશે ને બધાને.
હા, અને આ પ્રવૃત્તિ કરવાની છે બરાબર. અને અંકની અંદર અંકમાં 1 થી 100 લખવાના છે નોટબુકમાં. એટલે શું છે કે 1 થી 100 પછી આગળ નંબર આવશે ને તો તમને ખબર પડે બરાબર ને. ઓકે, તો 1 થી 100 અને 1 થી 20 શબ્દમાં 1, 2, 3 શબ્દો લખીએ ને આપણે, એના એ લખવાના છે બરાબર. ઓકે, તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ બરાબર ને. અને હવે તો હવે આપણે આવતા અઠવાડિયે મળીશું હે ને, ગણિતના પીરિયડ વખતે. તો ત્યાં સુધી તમે આ પ્રવૃત્તિ કરો બરાબર છે. ઓકે, બાય.